विद्यार्थी मित्रों, हूँ कुलदीपसिंह राणा थी HB कापड़िया शाला परिवार वती आप सौनु हार्दिक स्वागत करूँ छू। सामाजिक विज्ञान प्रकरण 6 अंग्रेज शासन ने भारत पर असर। विद्यार्थी मित्रों, मैं तुमने पहला पण चर्चा करी हती आ वातनी के आ वक्त नो एसे सामाजिक विज्ञान में इतिहास नो जे विभाग छे ए सड़ंग जई रह्यो छे। सड़ंग एटले कई रीते के ज्यांथी अटक्या त्यांथी आगळना पाठमां शरूआत, ज्यांथी अटक्या त्यांथी आगळना पाठमां शरूआत। जेम के आपणे पहेलो पाठ जोयो के ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એટલે કે યુરોપિયન પ્રજા ભારતમાં આવી એ બાબતની ચર્ચા આપણે પ્રકરણ 1 કરી। એમાં આપણે છેલ્લે અંતમાં જોયું કે અંગ્રેજો ભારતમાં વ્યવસ્થિત રીતે રાજકીય રીતે પગ પેસેરો કર્યો બંગાળ, બિહાર અને ઓડિશામાં। ત્યાં સુધી આપણે જોયું અંગ્રેજો વેપારમાં ફાવી ગયા। હવે અંગ્રેજો હતા વેપારીઓ, તો એ વેપારી શાસક કઈ રીતે બને છે? તો એના માટે આપણે જોયું ચોથો પાઠ, વેપારી શાસક કઈ રીતે બન્યા। હવે એ વેપારી શાસક બની ગયા એ વાતની ચર્ચા આપણે કરી ચોથા પાઠમાં। આજે આપણે છઠ્ઠા પાઠમાં એ જોવાનું છે કે જે અંગ્રેજો વેપારી હતા શાસક બની ગયા એની પ્રજા ઉપર શું અસર થઈ, એટલે કે અંગ્રેજ શાસનની ભારત પર અસર, એટલે કે પ્રજા પર થયેલી અસર। તો વિદ્યાર્થી મિત્રો, આ વખતનો ઇતિહાસ આ રીતે સળંગ જઈ રહ્યો છે। તો આજે આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરવાની છે। ભારત એ સોને કી ચિડિયા, એટલે સોના જેવો દેશ કહેવાતો। ભારતની સમૃદ્ધિ વિશ્વમાં હતી। ભારતનો વેપાર ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો હતો। દુનિયાભરના દેશો ભારતમાં આવીને વેપાર કરતા હતા અને ભારત સાથે વેપાર કરવા માટે તલ પાપડ થતા હતા। વિદ્યાર્થી મિત્રો, 18મી સદી એટલે ઈસવીસન 1701 થી ઈસવીસન 1801, આ 18મી સદી દરમિયાન ભારતનો આર્થિક સમૃદ્ધિ યથાવત રહી, હેમખેમ રહી અને ઔરંગઝેબના અવસાન બાદ પણ, ઔરંગઝેબ મુગલ સામ્રાજ્યનો શક્તિશાળી શાસક હતો, એના મૃત્યુ બાદ આખા ભારતમાં અરાજકતા એટલે અંધાધૂંધી ફેલાઈ। તેમ છતાં પણ ભારતની સમૃદ્ધિને કશું થયું નહીં, ભારતની સમૃદ્ધિ યથાવત રહી। પરંતુ અંગ્રેજો ભારતમાં આવ્યાના 100 વર્ષ બાદ ભારત સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું, સાફ થઈ ગયું। ભારતનો ઉદ્યોગ, વેપાર ધંધો, ખેતી બધું જ પડી ભાંગ્યું। ઘણા ઇતિહાસકારકો, વિશ્વના ઇતિહાસકારકો કબૂલ કર્યું છે કે 18મી સદી સુધી ભારતનો વેપાર, ભારતનો ઉદ્યોગ, ભારતનું વેપાર વાણિજ્ય, ભારતની કૃષિ, આ બધાનો વિકાસ થયો હતો। પરંતુ અંગ્રેજ શાસન બાદ આ બધું પડી ભાંગ્યું। એટલું જ નહીં, ભારતમાંથી કાચો માલ એટલે કે રો મટીરિયલ, કાચો માલ તરીકે તમને એક એક્ઝામ્પલ આપું, કપાસનો રો, બરાબર, કપાસ એ કાચો માલ છે। તો ભારતમાંથી કાચો માલ મફતમાં કાં તો સસ્તી કિંમતે ભારતમાંથી કાચો માલ અંગ્રેજો લઈ જતા ઇંગ્લેન્ડમાં જહાજમાં મૂકીને, કાચો માલે મફતમાં, જહાજ પણ એમના ઇંગ્લેન્ડમાં લઈ જતા। હવે ઇંગ્લેન્ડમાં જે કારખાના ઊભા કર્યા હતા એ પણ ભારતના રૂપિયાથી કર્યા હતા, ભારતનું શોષણ કરીને, એટલે કારખાને મફતમાં, યંત્રો એ પણ અંગ્રેજોના, એટલે એ પણ એમના પોતાના મફતમાં ઊભા કરેલા। હવે આ બધી જ વસ્તુ, હવે તમે જોજો કે કાચા માલમાંથી પાકો માલ, એટલે કે કાચો માલ લઈ ગયા રૂ અને ત્યાંથી યંત્રો મારફતે કાચા માલમાંથી તૈયાર થયું કાપડ, હવે એ કાપડ બની ગયું, એટલે થઈ ગયું પાકો માલ, બરાબર, એટલે રો મટીરિયલમાંથી બની ગયું મટીરિયલ। હવે એ પાકો માલ પછી જહાજમાં જ મૂકીને ભારતમાં જ લઈને આવતા અને સસ્તી કિંમતે વેચે, એનો મતલબ શું થયો કે ભારતમાં બનતુમાં ભારતના લોકોને જ મોંઘો પડવા લાગ્યો। તો આ રીતે કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈને ભારતમાં સસ્તી કિંમતે વેચવા માટેનું બજાર બનાવી દીધું। તો આ રીતે ભારતની બદહાલી થઈ, ભારત બરબાદ થયો। જે ભારત સમૃદ્ધ દેશ ગણાતો, આખા વિશ્વ સાથે ભારતનો વેપાર હતો, એ ભારત સ્વયં પોતે દુનિયા માટે, સમગ્ર વિશ્વ માટે એક આર્થિક રીતે આખી દુનિયામાં ભારત જે છે એ બધી દુનિયામાં
જે ભારતની સમૃદ્ધિ બધું જે હતું એ અંગ્રેજ શાસનમાં નાશ પામ્યું, અને જે દુનિયામાં આપણે વસ્તુ મોકલતા હતા આપણે દુનિયાની વસ્તુ લેતા થઈ ગયા વસ્તુ. તો આ રીતે ભારતની કંગાળ હાલત થઈ, ખેડૂતો બરબાદ, વેપારીઓ બરબાદ, તમામ વર્ગ બરબાદ થઈ ગયા, સાફ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, તો આ પાઠની અંદર આપણે ભારતની આર્થિક અસર, ભારતની સામાજિક અસર, ભારતની જે રાજકીય અસર, બધી અસરોને આપણે જોવાના છીએ કે ભારતમાં અંગ્રેજ શાસન આવ્યું અને પ્રજા પર કઈ કઈ અસરો થઈ, એ વિષય ઉપરનો પાઠ છે. ખૂબ મજા આવશે અને સારું એવું નોલેજ પણ તમને પ્રાપ્ત થશે. તો આપણે આજે અહીં સુધી રાખીએ છીએ. જે મેં વાત કરી પ્રશ્નને એને આપણે પીપીટી દ્વારા જોઈશું અને ગૃહ કાર્ય સુંદર અક્ષરે આપણે પૂર્ણ કરીશું. આજે ગૃહ કાર્ય નથી કરવાનું, આજે તમારે ગૃહ કાર્યમાં પ્રકરણ 6 સંપૂર્ણપણે વાંચન કરવાનું છે, જેથી હું કાલથી જે હું ચલાવીશ પાઠમાં આગળના મુદ્દા એ તમને ચોક્કસપણે સહેલા પડશે અને મજા પણ આવશે જો એક વખત વાંચ્યું હશે. તો આજે અહીં સુધી રાખીએ છીએ. હવે અત્યારે આપણે પીપીટી દ્વારા આ મુદ્દાઓને જોવાનો પ્રયત્ન કરીએ. પ્રસ્તાવના: ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. 18મી સદી એટલે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1701 થી ઈસવીસન 1801 વર્ષ, એટલે 100 વર્ષની એક સદી થાય. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા એટલે અંધાધૂંધી, કોઈ વ્યક્તિનું પરફેક્ટ શાસન નહીં, આખા ભારતમાં યુદ્ધ અને લડાઈઓ ચાલતી હોય અને લૂંટફાટ ચાલતી હોય, એને અરાજકતા કહેવાય. અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી, અર્થાત ઔરંગઝેબનું અવસાન પછી જે ભારતમાં અરાજકતા ફેલાઈ, તેમ છતાં પણ ભારતને કોઈ મોટું નુકસાન થયું ન હતું. વિશ્વના ઇતિહાસકારો કોઈ પણ કબૂલ કર્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેનો ઉદ્યોગ, વેપાર વાણિજ્યનું સંગઠન આ બધું અજોડ હતું, બીજા બધા દેશો કરતાં અજોડ હતું. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો હતો. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ શાસનમાં ભારત 100 વર્ષની અંદર એની કમર તૂટી ગઈ હતી, આર્થિક કમર, સામાજિક બધી રીતે ભારત બરબાદ થઈ ચૂક્યું હતું. ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર, કાચો માલ એટલે રો મટીરિયલ, માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. આ રીતે ભારત જે છે, જે સોની કે ચીડિયા, જે સમૃદ્ધ દેશ કહેવાતો હતો, એ અંગ્રેજ શાસનના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારતની બદહાલી થઈ ભારત બરબાદ થઈ ચૂક્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આજે ગૃહ કાર્યમાં તમારે પ્રશ્નોના જવાબ લખવાના નથી, પરંતુ આજે પ્રકરણ 6 એ સંપૂર્ણપણે તમારે વાંચવાનું રહેશે. કારણ કે જો તમે જો મેં આગળનો મુદ્દો ચલાવ્યો નથી એ પહેલાં જો તમે પ્રકરણ વ્યવસ્થિત સર તમે એક વખત વાંચી લો, તો વાંચી લેવાથી ફાયદો એ થશે કે જ્યારે હું તમને ભણાવીશ ત્યારે તમને સમજવું સહેલું પડશે અને મજા પણ આવશે. તો આજે પ્રકરણ 6 સંપૂર્ણપણે વાંચી લેજો અને કાલથી હું તમને હોમવર્ક આપીશ. નમસ્કાર. જય હિન્દ.